हेलो दोस्तों, एलजी कोचिंग क्लासेस ना ऑनलाइन लेक्चर માં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 માં વિજ્ઞાન ના ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓમાં લેક્ચર નંબર 3 ની શરૂઆત કરીએ. તેમાં પ્રશ્ન એવો પૂછે કે પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુની બનાવટનો પ્રયોગ સમજાવો. તો આપણે મેં તમને ગઈકાલના લેક્ચર માં અથવા જે અગાઉનો લેક્ચર હતો બરાબર લેક્ચર નંબર 1 એમાં પણ આપણે મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરતો પ્રયોગ સમજાવ્યો હતો. એમાં મેં તમને કીધું કે આપણે જે મેઇન પોઈન્ટ છે એ ખાસ યાદ રાખવા જોઈએ. પહેલું તો કે હેતુ આવે, પછી સાધનો, પદાર્થો, આકૃતિ, રીત, પછી અવલોકન, નિર્ણય અને જે રાસાયણિક સમીકરણ આવતું હોય એ તમારે લખવું પડે બરાબર. તો આજે આપણે અહીંયા પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુની બનાવટનો પ્રયોગ, તેનો પહેલો હેતુ છે કે પ્રયોગશાળામાં ઝીંકને બીજે જસતના નામે પણ ઓળખવામાં આવશે. તો ઝીંક કૌંસમાં જસત અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કે મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરી. અહીંયા તમારે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કાં તો મંદ સલ્ફ્યુરિક એસિડ, તો હાઇડ્રોક્લોરિક એસિડનું અણુસૂત્ર છે HCl અને સલ્ફ્યુરિક એસિડનું અણુસૂત્ર છે H2SO4. આ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે બરાબર. અને આનો બીજો એક હેતુ, તમે આ ના લખવું હોય તો આ લખી શકાય કે પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુ બનાવો. તો પ્રયોગશાળામાં આપણે હાઇડ્રોજન વાયુ બનાવવા માટે કયા કયા સાધનો જોઈશે, તો કે બૂચ, એ રબરનો બૂચ આવે છે, એમાં બે કાણાવાળા આવે છે અને એક કાણાવાળા રબરનો બૂચ આવે. અહીંયા આપણે એક કાણાવાળા રબરના બૂચની જરૂર છે, એટલે રબરનો બૂચ, કાચની નળી, શંકુ આકારનો ફ્લાસ્ક. એ શંકુ આકારનો જે ફ્લાસ્ક આવે છે એને વૈજ્ઞાનિક ભાષામાં કોનિકલ ફ્લાસ્ક તરીકે ઓળખવામાં આવે છે બરાબર. હવે પદાર્થોની વાત કરીએ તો પદાર્થમાં આપણે દાણાદાર ઝીંક એટલે કે જસતનો ઉપયોગ કરીશું, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl અને મંદ સલ્ફ્યુરિક અથવા મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 નો આપણે ઉપયોગ કરીશું. હવે અહીંયા આપણે આકૃતિની વાત કરીએ તો આકૃતિમાં આપણે અહીંયા જે જે વસ્તુઓ અહીંયા આપણને જે સાધનો કીધા છે, જે પદાર્થો કીધા છે, એ આકૃતિમાં આપણે અહીંયા દોરી દીધા બરાબર. એમાં કાચની નળી છે, રબરનો એક કાણાવાળો બૂચ છે, શંકુ આકારનો ફ્લાસ્ક બરાબર. હવે રીતની અંદર આપણે શું કરીશું, તો કે સૌ પ્રથમ શંકુ આકારના ફ્લાસ્કમાં, આ જે શંકુ આકારનો ફ્લાસ્ક એટલે કોનિકલ ફ્લાસ્ક છે, એમાં થોડાક દાણાદાર ઝીંક એટલે કે જસત લો, એટલે થોડો દાણાદાર ઝીંક એટલે કે જસત આપણે એની અંદર નાખવાનો છે. ત્યારબાદ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે સાધનો ગોઠવીશું. હવે શું થશે કે ત્યારબાદ હવે એમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કે મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરો, તો આપણે અહીંયા શું કરશું, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા મંદ સલ્ફ્યુરિક એસિડ આની અંદર ઉમેરીશું. તો અંદર ઉમેરીશું તો શું થશે કે આપણે હવે એનું અવલોકન નોંધવાનું છે કે આપણે અંદર પ્રક્રિયા શું થશે. તો આપણે અહીંયા હવે રાસાયણિક પ્રક્રિયા હવે એની બાજુમાં જોઈશું બરાબર. તો આ આપણે જે કંઈ પણ સાધનો ગોઠવે છે અને અંદર જે કંઈ પણ રસાયણ નાખ્યા છે કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કે મંદ સલ્ફ્યુરિક એસિડ અને દાણાદાર ઝીંક, હવે એની વચ્ચે જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એ અહીંયા જોઈએ. હવે રાસાયણિક પ્રક્રિયામાં શું થાય છે, તો કે અહીંયા ઝીંક એટલે કે જસત હાઇડ્રોક્લોરિક એસિડ, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ લીધું છે, તો શું થશે, તો કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અહીંયા લીધું છે તો આ જે ઝીંક છે એ ઝીંક ક્લોરિનના બે અણુ સાથે જોડાઈ જશે, તો શું થઈ જશે, ZnCl2 અને હાઇડ્રોજનના બે અણુ તો છે એટલે હાઇડ્રોજન વાયુ અહીંયા શું થશે, છૂટો પડશે. ખબર પડી ગઈ, Zn + 2HCl ઇટ ગિવ્સ ZnCl2 + H2. આ ZnCl2 કેમનું બન્યું ફરીથી, તો કે જે ઝીંક છે એ ક્લોરિનના બે અણુ સાથે જોડાઈ જશે એટલે શું થશે, ZnCl2 એને શું કહેવાય, ઝીંક ક્લોરાઇડ, અને 2H એટલે કે બે H ના બે અણુ, હાઇડ્રોજનના બે અણુ છૂટા પડશે એટલે આપણને અહીંયા હાઇડ્રોજન વાયુ અહીંયા છૂટો પડતો મળી ગયો બરાબર. હવે જો આપણે અહીંયા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અહીંયા લીધો હોય તો અહીંયા 2HCl લેવાનું, પણ જો મંદ સલ્ફ્યુરિક એસિડ લીધો હોય તો શું થાય, તો કે Zn + H2SO4 ઇટ ગિવ્સ, હવે શું થશે, તો કે ઝેડન ની એસો ફોર સાથે પ્રક્રિયા એટલે ZnSO4 અને ડાય હાઇડ્રોજન વાયુ એટલે કે હાઇડ્રોજન વાયુ એ છૂટો પડશે એટલે શું થશે, H2 ગેસ. હવે આપણે અવલોકન અહીંયા શું કરીએ છીએ, અવલોકન આપણને શું જાણવા મળે છે, તો કે ભાઈ દાણાદાર જે ઝીંક છે એટલે કે જસત એની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કે મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આ જે દાણાદાર ઝીંક અથવા જસત તમે લો છો એની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે તમે પ્રક્રિયા કરાવશો તો તમારે અહીંયા હાઇડ્રોજન ઉત્પન્ન થતો તમને દેખાશે. બીજું, આ જે હાઇડ્રોજન ઉત્પન્ન થશે ને એ પરપોટા સ્વરૂપે ઉત્પન્ન થશે, ખાસ મહત્વની બાબત, હાઇડ્રોજન તમને જે ઉત્પન્ન થતો દેખાશે એ પરપોટા સ્વરૂપે ઉત્પન્ન થતો દેખાશે અને આ પ્રક્રિયા
જી સર, એ ઉષ્મા ક્ષેપક છે. ઉષ્મા ક્ષેપક એટલે ઉષ્મા છોડશે, ગરમી છોડશે. એટલે તમને શું દેખાશે કે આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોવાથી કોનિકલ ફ્લાસ્કને તમે જ્યારે સ્પર્શ કરશો, આ જે કોનિકલ ફ્લાસ્ક હતો એને તમે સ્પર્શ કરશો તો તેનું તાપમાન તમને શું થોડું વધારે પડતું દેખાશે. એટલે તમને થોડું વધ્યું હોય એવું લાગશે. કોનિકલ ફ્લાસ્કને તમે જ્યારે અડકશો આ પ્રક્રિયા દરમિયાન, તો તમને શું લાગશે કે એનું તાપમાન થોડું ઘણું વધ્યું હોય એવું લાગશે. કારણ કે પ્રક્રિયા કેવી છે? ઉષ્મા ક્ષેપક. ખાસ ધ્યાન રાખજો, પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે. એટલે ઉષ્મા ક્ષેપક હોય એટલે જે આપણો કોનિકલ ફ્લાસ્કને જે સપાટીએ સ્પર્શ કરશું તો આપણને એનું તાપમાન વધેલું દેખાશે. બરાબર. નિર્ણયની વાત કરીએ તો કે ઝીંકના દાણા અને મન હાઇડ્રોક્લોરિક એસિડ કે મન સલ્ફ્યુરિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આ હતો આપણો આખો પ્રયોગ કે ઝીંકમાં આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કે મંદ સલ્ફ્યુરિક એસિડ નાખીને એના અંદરથી ડાયહાઇડ્રોજન વાયુ અથવા હાઇડ્રોજન વાયુ આપણે ઉત્પન્ન કરીએ છીએ, એનો આખો આ પ્રયોગ હતો. હવે મિત્રો, આપણને એક પ્રશ્ન થાય કે રાસાયણિક પ્રક્રિયા થાય તો રાસાયણિક પ્રક્રિયા થઈ છે તેના ઉપરથી આપણે કયા કયા અવલોકનો જાણી શકીએ? તો તમને ખબર હોય તો રાસાયણિક પ્રક્રિયા, તમે ધારો કે સવારે બ્રશ કરો તો બ્રશમાં જે કોલગેટ હોય, કોલગેટ તમે ઘસો છો તો એમ બહાર થૂકો એટલે તમને ફીણ સ્વરૂપ દેખાય છે. એટલે કંઈક તમને પરિવર્તન આવતું દેખાય છે. તમને શું દેખાય? કંઈક પરિવર્તન આવતું દેખાય છે. ધારો કે લોખંડ હોય તો લોખંડ તમે નવું નવું લાવ્યો તો એની સપાટી થોડી ખારાશ પડતી જીવ હોય, અને પછી ધારો કે એને હવામાં ખુલ્લી રાખો તે કેવી થઈ જાય છે? એનો એના ઉપર કાટ લાગી જાય એટલે કથ્થાઈ રંગનું એના ઉપર પડ જામી જાય છે. બરાબર. તો આમાં શું ફેરફાર થાય? રાસાયણિક પ્રક્રિયા થાય તો કંઈક ફેરફાર થાય છે. તો અવસ્થામાં પરિવર્તન થાય. અવસ્થા એટલે શું? તો કે ઘન હોય તો પ્રવાહી થાય, પ્રવાહીનું વાય. ધારો કે બરફ હોય તો બરફનો તમે તાપમાન આપો તો એ પ્રવાહીમાં ફેરવાય, પ્રવાહીને પાછું વધારે તાપમાન આપો તો એ વરાળમાં ફેરવાઈ જાય. બરાબર. બીજું રંગમાં પરિવર્તન, અમુકમાં શું થઈ જાય? રંગમાં પરિવર્તન થાય છે. બરાબર. રંગમાં પણ પરિવર્તન થશે. અહીંયા વાયુનું ઉત્સર્જન, કંઈક ગરમી છૂટશે, કંઈક વાયુ ઉત્પન્ન થશે, વાયુનું ઉત્સર્જન થાય. અને બીજું તાપમાનમાં પણ પરિવર્તન થાય છે. શું થાય? તાપમાનની અંદર પરિવર્તન. ધારો કે તમારે કંઈ પણ વસ્તુ ગરમ કરો, દૂધ હોય તો દૂધ આપણે સામાન્ય તાપમાને 24 ડિગ્રી સેલ્સિયસે રાખ્યું હોય અને પછી તમે એને ગરમ કરો એટલે એના તાપમાનમાં પણ શું થાય છે? પરિવર્તન થાય છે. બરાબર. અને આ જે ટોપિક Welcome back to Chemistry. This is Jeremy Krug with another chemical reaction. This time I have a test tube set up here and I'm going to add just a few milliliters of hydrochloric acid. Hydrochloric acid. This particular acid has a concentration of 6 mol/L, so it's pretty concentrated. Then I'm going to take a little piece of zinc metal. I have this zinc metal in my hand here, as you can see. It's pretty shiny, just like most metals are, kind of silvery in color. And I'm going to drop the zinc into the acid. Now those are bubbles of hydrogen gas. I'm making quite a bit of hydrogen gas here, so I'm going to put this other test tube on top so I can collect as much of that hydrogen gas as possible. And since hydrogen is less dense than air, most of that hydrogen should stay in the test tube. If I touch this, I can feel that the test tube is getting very warm. In fact, it's quite hot. So this is an exothermic reaction. So I'm making quite a bit of hydrogen here. All those bubbles of hydrogen are being produced. Now, when I'm satisfied that I've made enough hydrogen gas, and I think I've made quite a bit, I will let this run a little bit longer. I think that's probably good enough. When I'm satisfied that I've made enough hydrogen gas, I'm going to lower this. And come back to that later. Now I'm going to take that hydrogen that I've just collected and let's see what happens
when I take this little flame and set the hydrogen on fire. Did you hear the pop? Now, this test tube is quite warm as well, right at that spot. So this is an exothermic reaction too. And if you look closely, I bring this closer, perhaps you can see it, but inside, it's a little hard to see on the camera, but right inside this test tube, there's a little bit of condensation, which tells us that that hydrogen burned, which means that it reacted with oxygen to form a little bit of water. And so it's a little hard to tell here, but we made a little bit of water. I hope you enjoyed this. I'm just sitting here. I got time. It's clear to see from up here. The world seems small. We can sit together. It's so beautiful, you and me. Meant to be in the great outdoors, forever free. Thank you.
હવે સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક પરિસ્થિતિની સંજ્ઞા આપણે કઈ રીતે દર્શાવીએ છીએ? તો ધારો કે ઘન હોય તો ઘન માટે આપણે એસ સંજ્ઞા વાપરીશું, ઘનના સોલિડ કહેવાય એટલે એસ વાપરીશું. પ્રવાહી માટે એલ, લિક્વિડ કહેવાય એટલે એલ વાપરીશું, સ્મોલ એલ. વાયુ માટે વાત કરીએ તો વાયુ માટે જી, સ્મોલ જી એટલે ગેસ એટલે એનો જી લીધો. જલીય એટલે કે આયનો માટે એક્વિયસ, જલીય જે પદાર્થ હોય એના માટે એક્વિયસ એટલે એક્યુ લખીશું. હવે નિપજ જો વાયુરૂપ હોય તો વાયુરૂપ નિપજ માટે ઉપરનું તીર દર્શાવીશું બરાબર, અપ એરો. પાણીમાં અદ્રાવ્ય નિપજ એટલે અવક્ષેપ હોય, અવક્ષેપ વાળું હોય તો એના માટે એ નિપજ માટે આપણે શું કરીશું, ડાઉન એરો દર્શાવીશું બરાબર, એટલે નીચે દર્શાવતો એરો. હવે ઉદ્દીપક તાપમાન કે દબાણની તમારે હાજરી દર્શાવી હોય, ઉદ્દીપક તાપમાન કે દબાણની હાજરી દર્શાવી હોય તો તમારે એ તીરની ઉપર કાં તો તીરની નીચે દર્શાવવામાં આવે છે. હવે તમે આ પ્રક્રિયા જોશો તો આ પ્રક્રિયામાં જો ઝીંક અહીંયા આપણે કેવા ફોર્મમાં લીધેલો છે, તો કે સોલિડ એટલે કે ઘન અવસ્થામાં છે, HCl એક્વિયસ એટલે કે જલીય આયન સ્વરૂપનું છે, H અને Cl H પ્લસ અને Cl માઇનસ એ આયન સ્વરૂપ છે, આયનીય કહેવાય બરાબર, અને જલીય છે એટલે કેવું હોય પ્રવાહી સ્વરૂપ એટલે એને એક્વિયસ સ્વરૂપે લીધું. પણ ZnCl2 તો આ Zn પ્લસ અને Cl2 માઇનસ એટલે શું હશે, એ આયન સ્વરૂપે છે એક્વિયસ, અને હાઇડ્રોજન અહીંયા વાયુ સ્વરૂપે ઉત્પન્ન થાય છે એટલે હાઇડ્રોજન ગેસ સ્વરૂપે છે બરાબર. આજે આ આપણો હતો લેક્ચર નંબર 3. હવે અગાઉના વિડીયોમાં આપણે જોઈશું લેક્ચર નંબર 4, અને આ લેક્ચર 3માં આ જે પ્રયોગ છે બરાબર, આ પ્રયોગનો આખો પ્રયોગ આપણે જે પ્રયોગની અંદર લેબની અંદર જે પ્રાયોગિક અભ્યાસ કરીશું એનો વિડીયો પણ આની અંદર સામેલ કરવામાં આવશે. થેન્ક યુ.